સુરત જિલ્લામાં સહકારી હબ તરીકે ઓળખાતા બારડોલીમાં છેલ્લા એક દાયકાથી વધુ સમયથી સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી કામ કરી રહી છે. 7,000થી વધુ સભાસદોનું સંખ્યાબળ આ સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી સાથે જોડાયેલું છે. સૌપ્રથમ આ સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી મુદિત પેલેસ નજીક કાર્યરત હતી, પરંતુ સંસ્થાનો કાર્યભાર વધતા સંસ્થાના યશસ્વી પ્રમુખ સુરેન્દ્રસિંહ માનસિંહ પરમાર અને સૌ બોર્ડ સભ્યો દ્વારા સભાસદોની સુવિધા માટે સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું નવું મકાન બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી અને બારડોલી નગરના શાસ્ત્રી રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામે ખૂબ જ ટૂંકા ગાળામાં સુવિધા ભવનનું નવનિર્મિત ભવન નિર્માણ કર્યું છે. આજે જેનું આજે ઉદઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે એપીએમસીના ચેરમેન અને 84ના ધારાસભ્ય એવા સંદીપ દેસાઈ, ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ જિલ્લાના તમામ સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં સુવિધા ભવનના નવનિર્મિત મકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગત દિવસોમાં સંસ્થાના જે સભાસદોનું આકસ્મિક અવસાન થયું હતું તેઓના પરિવારજનોને પણ આર્થિક મદદના હેતુ સાથે રોકડ ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉદઘાટન પ્રસંગના અંતે સંસ્થાના પ્રમુખ સુરેન્દ્રસિંહ પરમાર તેમજ ઉપપ્રમુખ પ્રકાશ પટેલ સહિત તમામ બોર્ડ સભ્યોએ ઉપસ્થિત રહેલા તમામ સંસ્થાના હોદ્દેદારો સભાસદો મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સભાસદોની સંખ્યા છે અને આ બહુ મોટું નવું ભવનનું નિર્માણ થઈ ગયું છે અને આજ રોજ આપણા જિલ્લાના સહકારી આગેવાનો અને એ લોકોના વરદ હસ્તે આપણે ભવનનું ઉદઘાટન કરાવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં સભાસદો ભાઈઓ બહેનો આવ્યા, વિવિધ મંડળીઓના ડિરેક્ટરશ્રી આવ્યા, વિવિધ મંડળીઓના પ્રમુખશ્રી આવ્યા, નામી અનામી શુભેચ્છકો આવ્યા, તેમજ મારા સાથી બોર્ડ કમિટીના તમામ સભ્યો અને ભવ્ય ઉદઘાટન જે આજ વખતે કાર્યક્રમ કરવામાં આવેલો હતો તેમાં ભવ્ય ઉદઘાટનના પ્રસંગે આપ સૌ મહેમાનો અને સભાસદ મિત્રો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ સફળ બનાવ્યો એ બદલ હું આપ સૌનો આભાર માનું. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.